नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। नाट्यम एतत् मया कृतम, आ नाट्य मैं रच्यु छे। तो एना विषे आपणे शुरुआत में कि जे नाट्यनो आकार, नाट्यनी उत्पत्ति कई रीते थई छे एना विषे आपणे आगळना विडियो में समझी गया कि नाट्यनी जे उत्पत्ति देवो द्वारा एटले के देवोए मांगणी करेली हती। देवोनी ए मांगणी पर एटले के ब्रह्माजीनी पासे ज्यारे मांगणी करी, केम के लोकोने मात्र त्यां श्रव्य द्वारा आपणे एमने समझाई शकीए ए योग्य नथी, तो साथे दृश्य अने दृश्य खाली होय तो पण ए योग्य नथी। एटले कोईपण रीते दृश्य अने श्रव्य बंने रीते के एमने मनोरंजन मळे अने मनोरंजननी साथे एक जीवन जीवा माटेनो धर्म माटे होय, कोईपण होय कारण। केम के नाटकमां आपणे जोईए छीए तो नाटकमां एक सारा एवा आपणे संसार માં સારી રીતે દરેકની સાથે હળીમળીને રહી શકીએ, દરેક લોકોની સાથે આપણે શાંતિથી વિચારીને હંમેશા વચન બોલી શકીએ, બધી રીતે યોગ્ય માર્ગદર્શન આપણે નાટ્યમાંથી મળે છે। બસ દેવોએ આવી જ માંગણી કરી કે તમે એવું કંઈક આપો, એટલે બ્રહ્માજીએ શું આપેલું, કિરણ્ય કંઈક રમકડું આપ્યું, એટલે નાટ્ય નામનું રમકડું, અને એ દેવોએ લઈને ભરત મુનિને આપેલું, અને ભરત મુનિએ બ્રહ્માજીની કૃપાથી એમના આદેશ પર એમની પાસેથી એ નાટ્ય રમકડું લઈને પોતાના 100 પુત્રો દ્વારા ઇન્દ્રધ્વજ મહોત્સવમાં એની સૌ પ્રથમ શરૂઆત કરાઈ। ત્યારે જે વિઘ્ન આવ્યું એટલે ભરત મુનિ પાછા બ્રહ્માજીની પાસે ગયા, બ્રહ્માજી એનો પાછો એક બીજો એનો ઉપાય ત્યાં એ સૂચવે છે કે દેવો દ્વારા એ રંગશાળાનું ત્યાં એ રક્ષણ થાય, અને સૌ પ્રથમ પહેલાં મારા નામથી એટલે એ પ્રમાણે તમે ફૂલોને ત્યાંથી તમે મારું સ્વાગત કરજો, અને પછી એ નાટ્યની શરૂઆત। એમાં સૌ પ્રથમ નાંદી આવે, નાંદી આવે એટલે એમાંથી એ ત્યાં પૂજા પાઠ થાય, ભગવાનનું ત્યાં સ્મરણ થાય, કોઈ પણ ભગવાન ત્યાં ઈષ્ટ દેવતા હોય એનું સ્મરણ થાય, એના પછી જે પણ નાટ્ય હોય એનું જે શીર્ષક આપેલું હોય એ દરેક પ્રેક્ષકોને કહેવામાં આવે, અને પછી ત્યાં એ નટ નટી દ્વારા એટલે જે નાયક છે નાયિકા છે જે જેના પાત્ર જે છે એ પ્રમાણે ત્યાં આવતા રહે છે। રંગભૂમિ તૈયાર કરવાનું કામ વિશ્વકર્માએ જે કરેલું, અને પછી આજે પણ આપણે જોઈ શકીએ કે જે પણ નાટકમાં કદાચ કોઈ વન બતાવવાનું હોય, કોઈ આશ્રમ બતાવવાનો હોય અથવા કોઈ રાજમહેલ બતાવવાનો હોય તો એના માટે ચિત્રનું પણ એટલે અનેક કળાઓ એમાં રહેલી છે, માત્ર એક જ નહીં। તો અભિનયની જે આપણે વાત સમજવાની છે અને એ સિવાયની વિવિધ કળાઓ નાટ્યમાં રહેલી છે, ભલે ઘણા બધા એવા હોય કે જે પાત્ર દ્વારા એટલે કે જે પ્રેક્ષકોને આમ ત્યાં પાત્રના સ્વરૂપે સમજાઈ શકે એવું નથી, તો કોઈ ચિત્ર સારામાં સારું બનાવી શકતું હોય એટલે જંગલ વનનું આશ્રમનું મહેલનું એવું ચિત્ર બનાવેલું હોય જે આમ આપણને આમ પ્રત્યક્ષ લાગે નથી પણ આપણે એને સમજી શકીએ જોઈને, અને આ પ્રમાણે એક નાટક તૈયાર કરવામાં આવે છે। તો નાટકનો જે આકાર આપ્યો એમાં ભરત મુનિએ સૌ પ્રથમ ત્યાં ઋષિ મુનિઓને કહે છે કે હું રચું છું, ઇતિહાસ સહિત રચું છું, એટલે સર્વશાસ્ત્રથી યુક્ત સર્વ શિલ્પોને પ્રવર્તનાર, કોઈ પણ એવો શિલ્પ કળા એવી બાકી ન રહેવી જોઈએ કે નાટકમાં ન આવે, બધું જ એમાં આવી જાય, બધાને પ્રવર્તનાર, અને એ નાટ્ય નામનો પાંચમો વેદ હું ઇતિહાસ સહિત રચું છું। પછી આગળ શું કહ્યું હતું, એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે બધા વેદોને યાદ કરતાં કરતાં એટલે કે 4 વેદ અને 6 અંગમાંથી ઉત્પન્ન થયેલ નાટ્ય નામનો એ વેદ મેં રચ્યો। અને ત્રીજા શ્લોક માટે એટલે કે જ્યાં શરૂઆતમાં 1-3 શ્લોક નાટ્યને ક્યાંથી કેવી રીતે આકાર આપવામાં આવ્યો છે એના વિશે સમજાયું છે, તો ત્રીજા શ્લોકમાં પણ આપણે સમજી ગયા છીએ, ખાલી માત્ર એનો અર્થ સમજવાનું બાકી, અનુવાદ તો સમજી ગયા કે જ્યાં ઋગ્વેદમાંથી પાઠ્ય એટલે કે સંવાદ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસને જગ્રાહા એટલે ગ્રહણ કર્યા। આપણે 4 વેદો વિશે તો સારી રીતે હવે જાણીએ છીએ કે ઋગ્વેદ એટલે જ્ઞાનનું પ્રાધાન્ય રહેલું છે, યજુર્વેદમાં યજ્ઞ ક્રિયા કર્મ કાંડની પ્રવૃત્તિ એમાં રહેલી છે, સામવેદ એટલે કે ગીત માટે સંગીત પ્રધાન છે, સંગીત મહત્વનું છે, મુખ્ય છે, અને અથર્વવેદમાં ભૌતિક સુવિધાઓ રોગને દૂર કરવા માટે એ સિવાયના અનેક કામ
એટલે સામાન્ય જનતા માટે તો ખૂબ જ એ ઉપયોગી કહી શકાય એવો કે જેમાં આયુર્વેદ વિશેની માહિતી આપેલી છે, ભૌતિક સુખ સુવિધાઓની માહિતી આપેલી છે, કામણ ટુમણ જેવા અનેક જે પ્રશ્ન છે દરેક બાબતો અથર્વવેદમાં સમજાવી છે. એટલે આ પ્રમાણે ચારે વેદમાંથી ભરત મુનિએ દરેકમાંથી જે જે એમને જે વસ્તુ એટલે કે જે નાટક માટે પ્રેક્ષકો સારી રીતે સમજી શકે એના માટે જે ચાર વેદમાંથી જે એમને જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે માટે નાટ્ય નામનો પંચમ વેદ પાંચમો વેદ કહ્યો છે. ચાર વેદમાંથી જે લીધેલો છે અને ચાર વેદોમાંથી જે વિચારો છે અને એ વિચારોને કારણે પંચમ વેદ કહેવાય છે. તો ભરત મુનિએ અથવા એનો મહિમા દર્શાવનાર દરેકે નાટ્યશાસ્ત્રને પાંચમો વેદ આ માટે કહ્યો છે. તો પહેલાં આપણે જાણીએ ઋગ્વેદમાંથી. ઋગ્વેદમાંથી સંવાદ લીધા છે, વાતચીત કરવી તે. તો સંવાદ તમે જોઈ શકો, મહાકવિ કાલિદાસનું આપણે એક નાટક પણ સમજવાનું હોય, વિક્રમોર્ષીય નાટક. હવે મહાકવિ કાલિદાસે વિક્રમોર્ષીય નાટક તો બેઠો ઋગ્વેદમાંથી, ઋગ્વેદનામાં આપેલા સંવાદમાંથી લીધેલું છે સીધું. પૂર્વરવા ઉર્વશીનો જે સંવાદ ઋગ્વેદમાં આપેલો છે એના ઉપરથી તો મહાકવિ કાલિદાસે નાટક પણ બનાવેલું છે. એટલે એવા અનેક યક્ષ યક્ષિણી ઇન્દ્ર ઇન્દ્રિયાણી એવા વચ્ચે અનેક જે પણ સંવાદ આપેલા છે અને એનામાંથી જ આ નાટકનો ઉદ્ભવ થયો છે એવું કહેવાય. કેમ કે શરૂઆતમાં પહેલી આ વાતચીત, આ જે સંવાદ છે એ એમાંથી લીધો. એટલે કોઈ પણ પાત્ર હોય, નાયક હોય, નાયિકાની સામે, કોઈ પણ વિદૂષકની સામે અથવા એના સિવાય પણ બીજા કોઈ પણ ઘણા બધા પાત્રો હોય, આમ બંને વચ્ચે જે પણ વાતચીત થતી હોય સંવાદ એ ઋગ્વેદમાંથી ભરત મુનિએ લીધું છે. સામવેદમાંથી ગીત, કેમ કે સામવેદ એટલે સંગીત પ્રધાન, સંગીત મુખ્ય છે એમાં, તો સંગીત પણ એમાં નાટ્યમાં જરૂરી છે. મનોરંજન આપવા માટે સંગીત પણ જરૂરી છે, એનું મહત્ત્વ ખૂબ રહેલું. કેમ કે મધુરતા લાવવા માટે સંગીત મહત્ત્વનું છે, એને ગાઈ શકાય. એટલે જે જે પાત્ર હોય એ દ્રશ્ય અને શ્રવ્ય બંને બાબતો એ સંગીતમાં આવી જાય છે. આગળ યજુર્વેદમાંથી અભિનયો અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કરીએ, આ બે બાબતો આપણે સમજવાની છે. તમે પાછળના પેજમાં પેજ નંબર 27 પર જુઓ એટલે આપણે વિશેષ નોંધ પણ સમજાઈ જાય. પહેલી બાબત મેં તમને સમજાવી દીધી, નાટ્ય નામનો પાંચમો વેદ. હવે આપણે બીજી જોઈએ પાઠ્યમાં, એ પણ મેં તમને સમજાવી, આ બધી વિરણાત્મક નોંધ માટે જરૂરી છે. તો પાઠ્યમ એટલે સંવાદ. નાટ્ય પ્રકારની કૃતિમાં જુદા જુદા પાત્રો દ્વારા ઉચ્ચારવામાં આવતા સંવાદોને પાઠ્ય કહેવાય છે. સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓની માન્યતા છે કે નાટ્યમાં આવતા પાઠ્યની પ્રેરણા ઋગ્વેદમાંથી લેવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે ઋગ્વેદમાં મંડળ 10 સૂક્ત 94માં આવતા પૂર્વ ઉર્વશી સંવાદ સૂક્તમાંથી પ્રેરણા લઈને મહાકવિ કાલિદાસે વિક્રમોર્ષીય નાટક નામના સુપ્રસિદ્ધ નાટકની રચના કરી છે. બીજી બાબત છે અભિનય. તો અભિનય નાટ્યનું એક અંગ, મહત્વનો અંગ છે. અભિનય વગર નાટ્યમાં કોઈ જ મનોરંજન મળતું નથી. અભિનય નાટ્યનું એક અંગ છે. આપણે ત્યાં જે 64 કલાઓ માનવામાં આવી છે તેમાંની એક કલા એટલે અભિનય પણ છે. સંસ્કૃત નાટ્ય પરંપરામાં અભિનયના 4 પ્રકારો સ્વીકૃત છે. વાક્ય નોંધ કરજો, અભિનયના 4 પ્રકારો સ્વીકૃત છે, જેમાં પહેલું આંગિક, બીજું વાચિક, ત્રીજું આહાર્ય અને ચોથું સાત્વિક. નાટ્યના અંગ તરીકે અભિનયનો સ્વીકાર કરવાની પ્રેરણા નાટ્યશાસ્ત્રીઓએ યજુર્વેદમાંથી લીધી છે. હવે યજુર્વેદમાં આપણે જાણીએ છીએ, યજુર્વેદમાં યજ્ઞ કર્મ ક્રિયાકાંડ માટે એટલે બ્રાહ્મણોએ યજુર્વેદમાંથી જે મંત્રો છે હવન માટે, યજ્ઞ માટે લીધેલા છે. તો યજ્ઞ કરતી વખતે પણ એમનામાં એક હાવભાવ, એક અભિનય જોઈ શકીએ છીએ. આંગિક રીતે, વાચિક રીતે, આહાર્ય અને સાત્વિક. તો આંગિક એટલે અંગો દ્વારા એનો હાવભાવ રજૂ કરવો. જ્યારે જે પણ પાત્ર હોય એટલે પોતાના હાથ દ્વારા, પોતાના મુખ દ્વારા, પોતાના પગ દ્વારા જે રીતે રંગભૂમિ ઉપર આંગિક રીતે અભિનય કરે છે, અંગોથી અભિનય ત્યાં દર્શાવવામાં આવે છે. પછી બીજો છે વાચિક, એટલે વાતચીત કરવી, જે આપણે સંવાદ ઋગ્વેદમાંથી લીધો. તો વાચિક જે બોલવાનું છે, આપણે ઘણી વખત જોઈએ તો આપણે સામાન્ય માણસ રામ બનેલો, હવે રામ તો સાક્ષાત, કેમ કે આ લોકડાઉનમાં, કોરોનાની મહામારીમાં શરૂઆતમાં જ્યારે લોકડાઉન આવી ગયું ત્યારે રામાયણ અને મહાભારત તો બધાએ જોયું છે.
तो ये टीवी पर जे जे पण पात्रों आपेला है रामायण में है कि महाभारत में, तो ये कोई सत्य प्रत्यक्ष एले कि जे पोते ज त्यां राम से हनुमान से कि महाभारत में जे पात्रों आपेला है ये बधा पात्रों दुर्योधन के युधिष्ठिर ए बधा अपना जेवा सामान्य माणस है। અને એમને આ બધા પાત્ર કરેલા છે, આ પાત્ર એમને ભજવેલા છે અને એ પ્રેક્ષકોને દેખાડ્યા છે, એટલે કહેવાનો અર્થ છે કે મનોરંજનની સાથે ઉપદેશ આપ્યો છે રામાયણ મહાભારતમાં। તમે જુઓ તો મનોરંજનની સાથે આમ થોડી મજા પડે, કેમ કે આંગિક રીતે એમનો જે અભિનય છે, વાચિક રીતે જે બોલવાની જે એમનામાં કળા છે કે જે સીતા હોય તો સીતાની જેમ બોલે છે, રામ હોય તો રામની જેમ બોલે છે, હનુમાન હોય તો હનુમાનની જેમ બોલે છે, આ વાચિક એ અભિનય પણ યોગ્ય છે। આહાર્ય, આહાર્ય એટલે વેશભૂષા, કેમ કે એના દ્વારા તો આપણને ખ્યાલ આવે કે આ રામ છે, લક્ષ્મણ છે કે હનુમાન છે, વેશભૂષા જરૂરી છે। પછી એમાં જે જે પણ રીતે મેકઅપ કે જે પણ કરવામાં આવે, કેમ કે સીતાનું પાત્ર હોય ને સીતા બનાવી તો એને એ રીતના વેશભૂષા હોય, ઋષિ મુનિ હોય તો ઋષિ મુનિને એ પ્રમાણેના વેશભૂષા હોય, એટલે આહાર્ય વેશભૂષા પણ એક અભિનય જરૂરી છે। પણ સૌથી અગત્યનો જો કોઈ અભિનયનું અંગ કહેવાતું હોય તો એ છે સાત્વિક, કેમ કે સત્ય ભાવને રજૂ કરવાના છે। આપણે તો રામ બની જઈએ, ચલો વેશભૂષા ધારણ કરીને રામ બની ગયા, પણ રામના જે ભાવ હતા એ રજૂ કરવાના છે। સીતા હોય તો સીતાએ સીતાની જેમ એના જે ભાવ હતા, પતિવ્રતા ધર્મ પાળનારી જે પત્ની હતી તો એ પ્રમાણે એને જીવન, એનું આખું જીવન આખું અલગ હોય। હનુમાન હતા જે સેવક તરીકે જે રામની સેવા માટે જે નિષ્ઠાવાન હતા, તો એનું એ રીતનું પાત્ર સાત્વિક, કે આમ લાગવા જ જોઈએ કે ના હનુમાન જ છે આ। આપણે રામ ભગવાન વિશે વિચારીએ એટલે રામનું પાત્ર આમ યાદ આવી જાય, એ જ આવે આપણી સમક્ષ, કેમ કે આપણે એમાં રામ જ માનીએ છીએ, કેમ કે એનું પાત્ર એવું હતું, એનો સાત્વિક જે ભાવ હતો ને અંદરથી, ત્યારે આપણને એમ જ લાગે આ ભગવાન રામ જ પોતે છે। દશરથ રાજા હોય, હનુમાન હોય, રાવણ હોય, કે રાવણ કેવો હશે આપણે તો જોયો નથી, પણ એ પાત્ર દ્વારા આપણને ખબર પડે કે રાવણ આવો હતો। એટલે આ બધા જે સાત્વિક ભાવ જે રજૂ કરે છે ને, એ જે અભિનય છે ને મહત્વનો અંગ કહેવાય, ચારમાંથી મહત્વનો અંગ એટલે સાત્વિક, કે જે સાત્વિક ભાવોને રજૂ કરવાના છે। સત્ય લાગવું જોઈએ, સામેવાળાને લાગવું જોઈએ કે આ રામ જ છે, હનુમાન છે, મહાભારત, મહાભારતમાં યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર જેવો પાત્ર છે તો એ પાત્ર સત્ય લાગવા જોઈએ, એ સાત્વિક ભાવ એમાં રજૂ થયેલો છે। હજુ તો અમુક ત્યાં જે પાત્ર હોય છે, જે આપણે રામાયણ મહાભારત વિશે સમજી ગયા હોય, તો મહાભારતમાં ભીષ્મ પિતામહનું એક પાત્ર, એ ભીષ્મ પિતામહનું જે પાત્ર જે છે એ મુકેશ ખન્ના એ જે પાત્ર કરેલું, પોતે તો મુસ્લિમ છે। આ તો ખાલી માત્ર એક મારે એટલે વાત કરી કે આપણે એમ કહીએ કે હિન્દુ આ મુસ્લિમ આવા જે ભેદભાવ કરીએ છીએ, નહીં, અંદરથી જે સત્ય છે, અહમ બ્રહ્મ અસ્મિ, હું જ બ્રહ્માંડ છું, એટલે આખું બ્રહ્માંડ જે બ્રહ્મ છે એ આપણા શરીરમાં છે, એટલે આખો જે છે એ ક્યાંય કોઈ અલગ અલગ નથી, પણ આ તો ભેદભાવ પાડેલા છે। હવે એ જે પાત્ર જે ભજવનાર ભીષ્મ પિતામહનું જે એને પાત્ર ભજવેલું છે, એમને પોતે તો મુસ્લિમ છે, પણ જ્યારે એ ભીષ્મ પિતામહનું જ્યારે એનું જે પાત્ર એમને જે આપવામાં આવ્યું, ભીષ્મ પિતામહનું જે પાત્ર છે એ કેવું છે કે એક બ્રહ્મચારીનું છે। એમની પ્રતિજ્ઞા છે કે આજીવન હું ક્યારે લગ્ન નહીં કરું, આ એમની પ્રતિજ્ઞા હતી, અને આજીવન ક્યારે એમને લગ્ન કરેલા નથી, છેલ્લે યુદ્ધ સમય સુધી એટલે 172 વર્ષની જે એમની ઉંમર ત્યારે પણ યુદ્ધ લડવા માટે એટલા જ સક્ષમ હતા, એટલા જ સમર્થ હતા। તો એ ભીષ્મ પિતામહનું જે પાત્ર ભજવતા ભજવતા એમ કહેવાય મહાભારતનું, જ્યારે મહાભારતમાં એ મહત્ત્વનું ભીષ્મ પિતામહનું પાત્ર એમને જ્યારે ભજવેલું પૂર્ણ કર્યું, તો આજનું એમનું જીવન પણ હજુ એવું જ રહેલું છે, આજીવન લગ્ન નહીં કરવાના, બ્રહ્મચારીની જે પ્રતિજ્ઞા જે એમાં પાત્રમાં લીધી છે, સાત્વિક ભાવ જે દર્શાવ્યો, જીવનમાં સાત્વિક ભાવ રજૂ થઈ ગયો। તો એવા ઘણા બધા છે જે રાવણનું પાત્ર છે કે રામનું પાત્ર જે પણ છે, તો એમના જીવનમાં પણ કેમ કે વિચારો એ આવી ગયા સીધા, અને એ વિચારો તો જગતમાં દરેક લોકોને સામે જ્યારે એમણે રજૂ કર્યા છે તો એ વિચારો એમનામાં પણ એ આવી ગયા, અને એ જ પ્રમાણેનું એમનું જીવન થઈ ગયું। આપણે પણ વિચારો એવો પ્રાપ્ત કરવાના છે, અને આદર્શ જીવન આપણે રામાયણમાં જે આદર્શ જીવન છે, મહાભારતમાં જે યુદ્ધ બતાવ્યું છે, એવું ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ ના થાય, વાણીથી ક્યાંય કોઈ તૂટે નહીં, હંમેશા વાણી મધુર વાણીથી સારા વિચારથી બધા જોડાય, એ જ પ્રયત્ન કરવાનો હોય છે। તો સારું, આપણે રામાયણ મહાભારતના તો ત્યાં એ અનેક પાત્રો દ્વારા, રામાયણ મહાભારત તો આ સમયે લોકડાઉનમાં તો બધાએ જોઈ જ છે અને મજા પડીએ છીએ, અને મનોરંજન તો તમને મળ્યું પણ સાથે ઉપદેશ પણ તમને પ્રાપ્ત થયો,
એ મહત્ત્વની વાત છે અને એના માટે આ નાટ્ય છે. અને બીજું કે નાટકોમાં એવું કહેવાય છે કે રામાયણ છે મહાભારત તમને ઘણી વખત પ્રશ્ન થાય આવું ક્યાં એમાં રામાયણમાં આવે, પણ નાટક છે અને નાટક લોકોને જ્યારે બતાવવાનું છે મનોરંજન આપવાનું છે તો મનોરંજન દર્શાવવાના હેતુથી કંઈક ઉપદેશ મળતો હોય તો પછી જે વાલ્મીકી રચિત જે રામાયણ છે હકીકત વેદવ્યાસ રચિત જે મહાભારત છે અને એમાંથી બેઠે બેઠું એ પ્રમાણે આપણને જોવા નથી મળતું, કેમકે એમાં અમુક કરુણ પ્રસંગ એવા જે આપેલા હોય અને કદાચ કરુણતાથી કદાચ સારો એવો લોકોનો ઉપદેશ ન આપી શકાતો હોય તો એ ના બતાવે. કંઈક લોકોને મનોરંજન મળે એના હેતુથી નાટકોમાં ફેરફાર કરી શકાય એટલે લખેલું હોય એ કાલ્પનિક ઘટના છે. આ જે છે એ કાલ્પનિક ઘટના છે એટલે એમાં ઘણા બધા એવા ફેરફારો કરેલા હોય કે જે માત્ર કલ્પના પણ ત્યાં કરેલી હોય છે. તો નાટકોમાં આ રીતના ફેરફાર કરવાની છૂટછાટ ભરત મુનિએ આપેલી છે. સારું, હવે આગળ જોઈએ. આપણે 1-3માં આપણે સમજી ગયા કે જે આકાર છે કઈ રીતે આપેલો છે અને કઈ રીતે આ નાટ્ય આવેલું છે એટલે કે એની કઈ રીતે ઉત્પત્તિ કરવામાં આવી છે ભરત મુનિ દ્વારા, આ આપણે સમજી ગયા. એક છેલ્લો હજુ પણ બાકી રહ્યો, આપણે અથર્વવેદમાંથી કેટલા રસને ગ્રહણ કરવા, તો સાહિત્યના 9 રસ છે. આપણે અહીંયા 8 રસ વિશે જે વાત કરેલી છે એટલે ચોથું પણ જોઈ લઈએ. અથર્વવેદમાંથી નાટ્યશાસ્ત્રમાં 8 રસો માનવામાં આવ્યા છે, આમ તો 9 રસ છે અને ક્યાંક 10 રસ છે પછી અલગ અલગ ત્યાં બતાવ્યા છે. એટલે નાટ્યશાસ્ત્રમાં 8 રસો માનવામાં આવ્યા છે જેમના નામ આ પ્રમાણે છે: શૃંગાર, હાસ્ય, કરુણ, વીર, રૌદ્ર, ભયાનક, વિભત્સ અને અદ્ભુત. 8 આપેલા છે એ સિવાય કદાચ પ્રેમ, ભક્તિ, શાંત રસ એ પણ લઈ શકાય છે. એટલે અહીંયા નાટ્યશાસ્ત્રમાં 8 રસ, કેમકે શાંત કે ભક્તિ આ બધા રસનો એમાં સમાવેશ થયેલો છે, પણ અહીંયા આપણે જે અથર્વવેદમાંથી જે રસને ગ્રહણ કરવામાં આવ્યા એ 8 રસમાં આપણે જોઈએ. હવે રસ એટલે શું? તો આપણે જ્યારે ખાવાના 6 રસ છે, જમવા બેસીએ એટલે માત્ર ખાલી એક કડવો રસને ગ્રહણ કરીએ તો મજા ના આવે. મધુર હોય, ગળ્યું હોય, ખાટું હોય, ખારું હોય, તીખું હોય, કડવું હોય, તુરું હોય, આવા 6 પ્રકારના રસ હોય અને અલગ અલગ રસ જ્યારે આપણે ગ્રહણ કરીએ એટલે આનંદ આવે છે. એમ નાટ્યશાસ્ત્રમાં માત્ર એક જ રસ હોય કે શૃંગાર રસ જ હોય, પછી કરુણ રસ જ હોય કે માત્ર ખાલી હાસ્ય રસ જ હોય, એક જ રસ હોય તો એ મજા ના આવે, આનંદ ના આવે અને મનોરંજન મળે પણ નહીં. કંઈક ને કંઈક તો વચ્ચે વચ્ચે ક્યાંક કરુણ હોય, પછી કરુણતા સતત દેખાડવામાં આવે તો સામે પ્રેક્ષકો કંટાળી જાય અને ઊભા થઈને જતા રહે. એટલે વચ્ચે વચ્ચે હાસ્ય આવે, ક્યાંક વચ્ચે વચ્ચે વીર આવે. અને હું તમને સમજાવું, શૃંગાર રસ એટલે રતિ, પ્રેમ ભાવ દેખાડ્યો હોય વચ્ચે એ શૃંગાર રસ, હાસ્ય રસ તો હોય જ, કરુણ રસ એટલે કે જે કરુણતા હોય, કંઈક શોખ દુઃખ વ્યક્ત થયું હોય કરુણતા દેખાડવા માટે, વીર એટલે ઉત્સાહ, રૌદ્ર ક્રોધ, ક્રોધ ભાવ દર્શાવવામાં આવે ક્રોધ રસ, ભયાનક એટલે ભય, બીભત્સ ઘૃણા અને અદ્ભુત આશ્ચર્ય પ્રમાણે તેવો કોઈ પણ એવો ભાવ હોય. હવે આ જે રસ એ અથર્વવેદમાંથી લીધેલા છે તો નાટકોમાં આપણે જોઈએ છીએ કે રામ સીતાને વનવાસ આપેલો છે અને વનવાસમાં જાય એ કરુણતા જે દેખાડવામાં આવી એટલે કે કરુણ રસનો જે ઉપયોગ થયો એટલે ઘણા બધાના આંખમાંથી આંસુ પડતા હોય, જોવાવાળા પ્રેક્ષકોના આંખમાંથી આંસુ પડતા હોય, રોવા લાગે. કોઈ સિરિયલ હોય, કોઈ પિક્ચર હોય કે કંઈ પણ એવું હોય એમાં જે કરુણ ભાવ દેખાડ્યો હોય તો ઘણા બધાના લોકોના અંદરથી એવો ભાવ કે અહીંયા કરુણતાનું જે પાત્ર આપેલું છે સામે જોવાવાળા રડવા લાગે, હસવાનું હાસ્ય રસનો ઉત્પન્ન થતું હોય તો હાસ્યમાંથી દરેક લોકો હસવા લાગે છે, ક્રોધનો હોય તો બેઠા બેઠા કોઈ ક્રોધ, અથવા વીર હોય કે જે યુદ્ધ થતું હોય તો બેઠા બેઠા એનામાં ઉત્સાહ થતો, લાઈનો હું જઈને ત્યાં મેદાનમાં યુદ્ધ મેદાનમાં જઈને લડવા લાગું. આવા રસ પાત્રો દ્વારા, એક અભિનય દ્વારા આવા રસને પણ ગ્રહણ કરેલા છે. ક્યાંક કરુણ હોય, ક્યાંક હાસ્ય હોય, ક્યાંક વીર હોય, ક્યાંય રૌદ્ર હોય, ક્યાંક ભયાનક હોય, ક્યાંક આશ્ચર્ય પ્રમાણે ત્યાં અદ્ભુત હોય. આ રીતના અનેક રસો આપણે નાટ્ય દ્વારા ગ્રહણ કરી શકીએ છીએ, પ્રત્યક્ષ નિહાળી શકીએ છીએ કે જ્યાં હસવાનું પાત્ર આવે તો આપણને હાસ્ય આવે છે. સારું, તો હવે આ રસ વિશે આપણે સમજી ગયા, અભિનય વિશે સમજી ગયા, જે બંને મહત્ત્વની બાબતો હતી. તો આ પ્રમાણે ઋગ્વેદમાંથી સંવાદ, યજુર્વેદમાંથી સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનયો
અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા. ચોથો શ્લોક. કશ્ચિત ધર્મ કશ્ચિત ક્રીડા કશ્ચિત અર્થ કશ્ચિત સમ કશ્ચિત હાસ્યમ કશ્ચિત યુદ્ધમ કશ્ચિત કામ કશ્ચિત વદ. કવચિત ધર્મ કવચિત ક્રીડા કશ્ચિત નહીં કવચિત કવચિત ધર્મ કવચિત ક્રીડા કવચિત અર્થ કવચિત સમ કવચિત હાસ્યમ કવચિત યુદ્ધમ કવચિત કામ કવચિત વદ. કવચિત એટલે ક્યાંક ક્યાંક ધર્મ ક્યાંક ધર્મ કવચિત ક્રીડા ક્યાંક ક્રીડા ક્રીડા એટલે રમત ક્યાંક રમત. કવચિત અર્થ ક્યાંક અર્થ અર્થ એટલે ધન પૈસા તો ક્યાંક અર્થ. કવચિત સમ સમય એટલે શાંતિ ક્યાંક શાંતિ. કવચિત હાસ્યમ ક્યાંક હાસ્ય. કવચિત યુદ્ધમ ક્યાંક યુદ્ધ. કવચિત કામ ક્યાંક કામનાઓ એટલે કે ક્યાંક ઈચ્છાઓ. કવચિત વદ ક્યાંક વધ. આ બધું નાટ્યમાં હોય જ છે. ધર્મ છે એટલે એવું નહીં ક્યાંક ધર્મ બતાવ્યો ક્યાંક ધનની વાત થઈ ક્યાંક એવી ક્રીડાની પ્રણયનો પ્રસંગ છે ક્યાંક કોઈ શાંતિનો એવો પ્રસંગ છે ક્યાંક હાસ્ય આવે છે તો ક્યાંક યુદ્ધ આવે છે ક્યાંક કામનાઓ ઈચ્છાઓને રજૂ કરી છે તો ક્યાંક વધ પણ બતાવ્યો છે. ના બધું તમે નાટ્યમાં જોઈ શકો છો. માત્ર એક જ ધર્મ જ છે એવું નથી. ક્યાંક યુદ્ધ હોય અને ક્યાંક અંતમાં યુદ્ધમાંથી ત્યાં એક જ એનો વધ પણ થતો હોય. ક્યાંક કોઈની ઈચ્છાઓ રજૂ થતી હોય ઈચ્છાઓ પૂર્ણ થતી હોય. ક્યાંક હાસ્ય આવતું હોય ક્યાંક કરુણા આવતું હોય. બધું જ આજે છે ને બધું નાટ્યમાં રહેલું છે. એટલે પ્રશ્ન એવો છે આ નાટ્ય શું કરશે એ ચોથા શ્લોકથી આઠમા શ્લોક સુધી સમજવાનું કે આ નાટ્ય બધું જ કંઈ જ બાકી નથી. બધું જ એમાં રહેલું છે અને બધી રીતે બધા લોકો નાના મોટા હોય તો બધા જ લોકો એમાંથી સારું જ્ઞાન સારા વિચારોનો ઉપદેશ પ્રાપ્ત કરી શકે છે. સારું તો આનો અનુવાદ લખી દે. ચોથો શ્લોકનું એકદમ સહેલું છે. કવચિત એટલે ક્યાંક. દરેક શબ્દ આપેલા ક્યાંક ધર્મ ક્યાંક ક્રીડા એટલે કે ક્યાંક રમત ક્યાંક અર્થ ધન. રમત એટલે કે જે અંદર અંદરની જે રમત બતાવવામાં આવ્યું એટલે રમતનો કોઈ પ્રસંગ હોય ક્રીડાનો. કોઈ ધનની બાબત હોય ધન કે બાબતથી એનો લોભ ના કરવો ધનથી જે છે એનો અભિમાન ઘમંડ આવી જાય છે તો ક્યાંક ને ક્યાંક એવી ધનની એવો પ્રસંગ બતાવ્યો હોય. ક્યાંક શાંતિ ક્યાંક આ બધી બાબતો હોય ને ક્યાંક ને ક્યાંક એવા પ્રસંગો નાટ્યકારો નાટ્યશાસ્ત્રીઓ ત્યાં એ આવા પ્રસંગો મૂકતા રહે છે અને આ નાટકો દ્વારા બધું જ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. ચલો અનુવાદ લખીએ ચોથા શ્લોકનો. ક્યાંક ધર્મ અલ્પ વિરામ કરતા રહીજો અને દરેકમાં ક્યાંક એટલે લખવાનું છે. ક્યાંક ક્રીડા અથવા રમત ક્યાંક અર્થ એટલે કે ધ્યાન ક્યાંક શાંતિ. ક્યાંક હાસ્ય ક્યાંક યુદ્ધ ક્યાંક કામના. કામના એટલે ઈચ્છાઓ. કામ એટલે ઈચ્છાઓ. ક્યાંક જે પણ એની ઈચ્છાઓ છે ધન પ્રાપ્ત કરવાની સંતાન પ્રાપ્ત કરવાની એ જે પણ એની કામનાઓ છે એ ક્યાંક કામનાઓ. ક્યાંક વધ. હવે આમાં જે છે ને પછી વાક્ય કંઈ આગળ આપેલું નથી પણ વધ ત્યાં પૂર્ણવિરામ કરીને છેલ્લે લખી દેવાનું નાટ્યમાં હોય જ છે. નાટ્યમાં હોય જ છે એટલે લખવું જરૂર નહીં પણ છેલ્લે ત્યાં રીતે વાક્ય આપણે સંસ્કૃત વાક્ય આપેલું નથી પણ કહેવાનો અર્થ અહીંયા જે છે આ નાટ્યમાં બધું જ એટલે ક્યાંક ધર્મ ક્યાંક યુદ્ધ ક્યાંક કામના બધું આ નાટ્યમાં હોય જ છે. નાટ્યમાં છે ખાલી ટૂંકમાં આપણે ત્યાં કાઉન્સમાં છેલ્લે લખી દેવાનું. ચલો આગળ જોઈએ હવે શ્લોક પાંચ.
એનો અનુવાદ એટલે કે આ નાટ્ય શું કરશે? તો આ નાટ્ય બધાને જેને જે જે ઈચ્છા હોય એ બધી પૂર્ણ કરશે. ધર્મ ધર્મ પ્રવૃત્તા નામ કામ કામો સેવી નામ. શ્લોક 5માં જોઈએ, 4 વાક્ય આપેલા છે. દરેકને દરેક રીતે પોતાની રીતે, જે કેમકે દરેક લોકો સરખા હોતા નથી. કોઈ ધાર્મિક માણસ છે, પછી કોઈ દુર્જન માણસે હોય તો એને કંઈક એવો ઉપદેશ મળતો હોય. સારો વ્યક્તિ સજ્જન માણસે હોય, બધા સરખા હોતા નથી. પણ જેને જે કંઈ પણ પ્રેરણા પ્રાપ્ત કરવી છે એ બધું નાટ્યમાંથી મળે છે. ધર્મ ધર્મ પ્રવૃત્તા નામ કામ કામોપસેવી નામ. નિગ્રહ દુર્વિતા વિનીતા નામ વિનીતા નામ દમક્રિયા. ધર્મ ધર્મ પ્રવૃત્તા નામ, ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓ. ધર્મ પ્રવૃત્તા નામ એટલે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ. ધર્મમાં જે પ્રવૃત્ત રહેનારા હોય એને ધર્મ, કેમકે ક્યાંક તો ધર્મ પણ છે, બધું છે એમાં. તો ધર્મમાં જ પ્રવૃત્ત રહેનારા હોય એને ધર્મ આ નાટ્યમાં મળે છે. આ નાટ્યમાં છે જ. કામ કામોપસેવી ન, કામનું કામોપસેવી નામ એટલે કે કામનું સેવન કરનારાઓને, જે જે ઈચ્છાઓ જે ધરાવે એટલે સારી, જેની જે જે ઈચ્છાઓ છે સંતાન પ્રાપ્તિની, ધન પ્રાપ્તિની, એની જે ઈચ્છાઓ એની જે કામના હોય, તો કામનાની જે એટલે કે જે કામનું જે સેવન કરનાર છે તો એને કામ, એને કામ એટલે એની ઈચ્છા એ એમાં મળે છે. નિગ્રહ દુર્વિનીતા નામ, તો દુર્વિનીતા નામ, વિનીતા નામ એટલે, અને દુર્વિનીતા નામ બે શબ્દ આપણે સમજી શકીએ કે વિનીતા નામ એટલે વિનયપૂર્વકનું કાર્ય કરનાર, દુર્વિનીતા નામ એનો વિરુદ્ધાર્થી શબ્દ છે એટલે કે જે ખરાબ વર્તન કરનાર, સારું કામ કરનાર નહીં. દુર્વિનીતા નામ એટલે ખરાબ વર્તન કરનારાઓને નિગ્રહ, નિગ્રહ એટલે સંયમ, એક થવું. અલગ અલગ વિચારો, ખરાબ માણસના વિચારો એક હોય જ તેને, સારા વ્યક્તિ સજ્જન હોય ને એનો વિચાર જળવાઈ રહે, ખરાબ વ્યક્તિના વિચારો જળવાઈ રહેતા નથી. તો ખરાબ વર્તન કરનારાઓને સંયમ, એકાગ્રતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એ વિશે એમાંથી એનો ઉપદેશ મળે છે. વિનીતા નામ દમક્રિયા, વિનયપૂર્વકનું કાર્ય કરનારાઓને, વર્તનારાઓને, વિનયપૂર્વક વર્તનારાઓને દમક્રિયા એટલે દમન કરવાની ક્રિયા. દમન એટલે શું? દમન પર ક્રિયા, દમન ક્રિયા એટલે મન પર કાબૂ રાખવો, તે એટલે આપણી ઇન્દ્રિયો પર કાબૂ રાખવો તે. તો વિનયપૂર્વકનું, વિનયપૂર્વક જે વર્તનાર છે એ દરેક પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખી શકે છે. વિનયપૂર્વકનું વર્તન કરનાર એટલે જે સારું વર્તન કરનાર છે તે. પણ ક્યારેક કદાચ એવું બની જાય, ક્યાંક અહંકાર આવી જાય એવું બધું હોય તો એના ઉપર એ દમન કરી શકે છે એટલે મન પર કાબૂ રાખી શકે છે. કેમકે એમાં ક્યાંક ને ક્યાંક એવા દ્રશ્ય જુએ છે, ક્યાંક ધનની વાત હોય, ક્યાંક એવી કામના છે ને એનાથી કદાચ વિઘ્ન આવે છે, ક્યાંક વધ થાય છે તો કે જે ખોટું કરનાર છે અસત્યના માર્ગે રહેનાર એનો વધ થાય છે. આ બધું કોણ જોવે છે? દુર્જન. ખરાબ વર્તન કરનાર છે એને પણ એમ થાય કે ના હવે સંયમ કેળવવો જોઈએ, આવું બધું ક્રિયા આપણેથી ન કરાય, આપણે તો એક સત્યના માર્ગે રહીને એક જ સંયમી એટલે કે એક જ જે આપણું કામ છે કે જે આપણું કર્મશીલ જીવન હંમેશા આપણે એ રીતે વિતાવવું જોઈએ, ખોટું કામ કરીને નહીં. અને વિનયપૂર્વક વર્તનાર હોય તો એને ક્યારેક કોઈ અભિમાન ઘમંડ ન આવી જાય, ક્યાંય લોભ ન જાગે, કોઈ મોહમાયા ન જાગે, તો એના માટે પણ એને એ પ્રમાણે નાટ્યમાંથી દમનની ક્રિયા વિશે પણ સમજાય. આ બધું શેમાં હોય છે? નાટ્યમાં હોય જ છે. ફરીથી, ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ, કામનું સેવન કરનારાઓને કામ એટલે કે ઈચ્છા, ખરાબ વર્તન કરનારાઓને સંયમ, તથા વિનયપૂર્વક વર્તનારાઓને દમન કરવાની ક્રિયા આ નાટ્યમાં હોય જ છે. ચલો 5માં અનુવાદ લખી દઈએ. ધર્મમાં પ્રવર્તનાર, ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ, કામનું સેવન કરનારાઓને,
કામનું સેવન કરનારાઓને કામ ખરાબ વર્તન કરનારાઓને કરનારાઓને સંયમ તથા વિનયપૂર્વક વર્તનારાઓને દમન કરવાની ક્રિયા. દમન એટલે મન પર કાબુ રાખવો, તે ઇન્દ્રિય. આપણે કે સુખ દુઃખમાં હોય, વિનયપૂર્વક વર્તનાર હોય તો એ સુખ દુઃખ કે કોઈ પણ હોય તો એમાં એ સમાન રહી શકે છે. દમન કરવાની ક્રિયા એમાંથી પ્રાપ્ત કરી શકે છે. તો આ બધું શેમાંથી પ્રાપ્ત કરે છે? ક્રિયા. નાટ્યમાં હોય જ છે. એટલે કહેવાનો અર્થ અહીંયા જે છે કે છેલ્લે વાંકે નથી આપેલું, તો આપણે સમજી શકીએ કે ધર્મમાં જે પ્રવૃત્ત રહેનારા વ્યક્તિઓ હોય તો એને ધર્મ આ નાટ્યમાંથી જ મળે છે, આ નાટ્યમાં છે જ. કામનું જે સેવન કરનારો એટલે અનેક જે પણ એની કામનાઓ છે, તો એ કામનાઓની બાબતો સારી રીતે એને નાટ્યમાંથી સમજાય છે. ખરાબ વર્તન કરનાર હોય તો એને સંયમ એટલે એક સારો વ્યક્તિ બની શકે છે, અને જે સારો વ્યક્તિ વિનયપૂર્વક જે વર્તનાર હોય તો એ દમન ઉપર એટલે કે પોતાના મન પર એ કાબૂ રાખી શકે છે. સંયમી એ દમનશીલ વ્યક્તિ બની શકે છે. કેમ કે એવું નથી હોતું બધું જ હોય, ભૌતિક વિનયપૂર્વક વર્તનાર છે એની પાસે બધું ભૌતિક સુવિધાઓને બધું હોય છે, પણ ક્યારેક એમાં લલચાઈ ના જાય, ક્યાંક અભિમાની ના બની જાય અને ખોટા રસ્તે ના જતો રહે, એના માટે એ દમન કરવાની ક્રિયાઓ પણ એ નાટ્યમાંથી જ સમજી શકે છે. એટલે બધા જ વ્યક્તિઓને જેને જે જરૂર છે એ બધું જ નાટ્યમાં જ છે. ચલો હવે આગળનો શ્લોક આપણે છઠ્ઠો શ્લોક સમજીએ. નાના ભાવોપસમપનમ નાના અવસ્થાંતરાત્મકમ લોકવૃતાનુકરણમ નાટ્યમ એતત મયા કૃતમ. જે શીર્ષક આપેલું છે આપણને, નાટ્યમ એતત મયા કૃતમ, આ નાટ્ય મયા એટલે મેં, કોણ? આચાર્ય ભરત મુનિ, ભગવાન ભરત મુનિ. આ નાટ્ય મેં કૃતમ એટલે રચ્યું છે. તો કેવું નાટ્ય એમને રચેલું છે? નાના ભાવોપસમપનમ નાના અવસ્થાંતરાત્મકમ લોકવૃતાનુકરણમ, આવું નાટ્ય મેં રચ્યું છે. નાના એટલે મમ્મીના પપ્પા, એ નાના. પણ અહીંયા સંસ્કૃત શબ્દ છે, સંસ્કૃત શબ્દમાં નાનાનો અર્થ એવો શું થશે? વિવિધ પ્રકારના, વિવિધ, વિવિધતા દર્શાવવા માટે અહીંયા નાના શબ્દ એવો મૂકવામાં આવે છે. તમે અગાઉ પણ ક્યાંક જોઈ ગયા હશો, નાના શબ્દ એટલે વિવિધતા દર્શાવવા માટે વિવિધ. પહેલો આપણો શબ્દ નહીં કે મમ્મીના પપ્પા એટલે કે નાના. તો અહીંયા નાના ભાવો, નાના ભાવો એટલે વિવિધ ભાવોથી, સમપનમ એટલે યુક્ત થી જોડાયેલું, વિવિધ ભાવોથી જોડાયેલા, વિવિધ ભાવો એમાં સ્થાપિત થયેલા છે, દરેક ભાવનું અસ્તિત્વ એમાં રહેલું છે. વિવિધ ભાવોથી યુક્ત નાના અવસ્થાંતરાત્મકમ, નાના અવસ્થા અંતરાત્મકમ. તો નાના અવસ્થા એટલે વિવિધ અવસ્થાઓ, અંતરાત્મકમ એટલે અંતરમાં ધરનારું, વિવિધ અવસ્થાઓને અંતરમાં ધરનારું એટલે વિવિધ અવસ્થાઓ, એમાં બાળપણ છે, કિશોર અવસ્થા છે, યુવાન અવસ્થા છે, વૃદ્ધ અવસ્થા છે, અને કેવી કેવી અવસ્થાઓમાં દરેક લોકો જીવન જીવે છે અને કેવી અવસ્થામાં એ લોકોએ જીવન જીવવું જોઈએ. બાળપણ છે, કિશોર અવસ્થામાં છે, પછી યુવાન અવસ્થામાં આવે એટલે જવાબદારી આવે છે, વૃદ્ધ અવસ્થા આવે એટલે શરીર આખું પડી ભાંગે છે એટલે એ ભક્તિના માર્ગે જાય છે. આ બધી વિવિધ અવસ્થાઓને અંતરમાં ધરનારું, ભલે આપણે હજુ નાના છીએ પણ આગળનો સમય આપણી અવસ્થા કેવી હશે એ બધી બાબતોનું અસ્તિત્વ આપણે માત્ર નાટ્યમાંથી જ જાણી શકીએ છીએ. તો વિવિધ ભાવોથી યુક્ત, વિવિધ ભાવોનો સમાવેશ એમાં થયો છે. વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓને અંતરમાં ધરનારું લોકવૃતાનુકરણમાં, આ ખાસ મહત્વનું છે. લોકવૃતાનુકરણમ એટલે લોકોના આચરણનું અનુકરણ કરનારું.
लोगों आचरण केव है अने एनु अनुकरण करनारू आ नाट्य है कि ज्यां ज्यां जे महापुरुषों बनी गया महापुरुषों विषय समझावा महापुरुषों ने जे महापुरुषों बनी गया एना त्यां ये आंगिक रीते वाचिक रीते आहार्य सात्विक भावोथी एमने बतावामां आवे एटले लोकोना आचरणनो अनुकरण करनारू है एमांथी एनो आचरण केवुं होय है कदाच खराब व्यक्ति है तो एना त्यांनो आचरणनो अनुकरण करवुं અને એનું પરિણામ છે એટલે અંતે કેવું આવે છે અધર્મના માર્ગે રહેનાર વ્યક્તિ હોય તો શરૂઆતમાં કદાચ એને પોતાની જાતને એવું માને છે કે મારો વિજય થયો અધર્મનું કાર્ય કરનાર વ્યક્તિ હોય ખૂબ ત્યાં એ અધર્મના માર્ગથી ધન કમાય છે અને એનાથી જ્યારે ધન કમાય એટલે ત્યાં એ પોતાની પાસે સેવકો રાખે છે ઘરનું કામ કરાવે છે અને આળસુ બને છે અને જે પણ સજ્જન વ્યક્તિ હોય એવા માણસો પર ત્યાં પ્રહાર કરાવે છે અને એમના ઉપર એ જીત પ્રાપ્ત કરે છે પણ જ્યારે નાશ થાય છે ત્યારે સંપૂર્ણ બધું જ એનો નાશ થઈ જાય છે ત્યારે ખબર પડે કે અધર્મના માર્ગે રહેનાર વ્યક્તિ ભલે થોડાક સમય માટે સુખી રહી શકે કલ્યાણને જોઈ શકે છે પણ અંત તો એનો ખરાબ જ આવે છે લોકોના આચરણનું અનુકરણ કરનારો વિવિધ ભાવો એમાં રહેલા છે વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરનારો એટલે વિવિધ અવસ્થાઓને આપણે જાણી શકીએ છીએ અને લોકોનો આચરણનું અનુકરણ કઈ રીતે કરી શકાય કેટલું યોગ્ય છે તો એ બધું જ એ નાટકમાં આપેલું છે અને આ નાટ્ય એટલે ભરત મુનિ કહે છે આ નાટ્ય મેં રચ્યું છે હવે જે આ સાતમો શ્લોક ને આઠમો શ્લોક છે એ આ નાટ્ય શું કરશે એ એમાં સમજવાનું અહીંયા જે બાબત હતી આ બધું નાટ્યમાં જ રહેલું છે અને આ નાટ્યમાંથી જ લોકો કંઈક ને કંઈક એમાંથી પ્રેરણા મેળવી શકે છે અને આ નાટ્ય હજુ પણ કેવું થશે એ નાટ્ય શું કરશે એ બાબત પણ હજુ આપણે સાતમા શ્લોકમાં અને આઠમા શ્લોકમાં સમજવાની છે તો ચલો આનો ફરીથી એકવાર અનુવાદ અને અનુવાદ લખાઈ દઉં વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓને અંતરમાં ધરનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય મેં રચ્યું છે લખો એનો અનુવાદ શ્લોક છ વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓ વિવિધ અવસ્થાઓ અંતરમાં ધરનારો અને લોકોના આચરણનું અનુકરણ કરનારો આ નાટ્ય મેં રચ્યું છે તો અહીંયા ભરત મુનિ કહે છે આ રીતનું મેં નાટ્ય ત્યાં રચ્યું છે હવે આપણે અહીંયા શ્લોક એક બે અને ત્રણ દ્વારા સમજી ગયા કે નાટકનો શું આકાર છે નાટકની ઉત્પત્તિ કઈ રીતે થયેલી છે અને જે નાટ્યની જે શરૂઆત કરી એ નાટ્ય શું કરશે તો નાટ્યમાં ક્યાંક ને ક્યાંક જે કેમ કે કોઈ એવું નથી કે નાટક કે કોઈ જાતિ એક જાતિ માટે ઊંચ નીચ હોય કોઈ પણ જાતિ એટલે કોઈ પણ માણસ હોય આ જગત પર રહેલા દરેક પ્રાણીનો એક અધિકાર છે કે ત્યાં એ નાટ્ય સારી રીતે નિહાળી શકે પણ નાટકની રચના કરનાર નાટ્યકાર ખાસ એ ધ્યાન રાખવું પડે છે ક્યાંય કોઈના જાતિ પરથી કદાચ કોઈ દ્રશ્ય બતાવવામાં આવે કોઈને ત્યાં એ દુઃખ લાગે એવું ક્યાંય દ્રશ્ય બતાવી શકાતું નથી ભલે કદાચ એ ઇતિહાસ સહિત જ્યારે એ નાટક રચે છે અને એમાં કદાચ ઇતિહાસમાં જે પણ ઘટના બની ગયેલી છે તો એમાં નાટ્યકાર એમાં ફેરફાર કરી શકે છે કેમ કે દરેક લોકોને એમાંથી કંઈક સારો એવો ઉપદેશ મળે
અને ક્યાંય એના હૃદય પર ક્યાંય એને આમ દુઃખ લાગે, લાગણી દુભાય એવું કોઈ જ દ્રશ્ય બતાવવામાં આવતું નથી એવો ભરત મુનિએ નિયમ આપેલો છે કે એવું કોઈ દ્રશ્ય બતાવવું નહીં. કદાચ આવતું હોય તો એમાં ફેરફાર કરી શકાય છે, નાટ્યકાર એની જાતે એની રીતે ફેરફાર કરી શકે છે, પણ દરેકને મનોરંજનની સાથે ઉદ્દેશ મળતો હોવો જોઈએ. એ જ હેતુથી નાટ્ય શ્રવ્ય અને દ્રશ્ય બંને પ્રેક્ષકોને આપવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ ગયા એ પ્રમાણે આ નાટ્ય શું કરશે, તો દરેક રીતે જે કોઈ ધાર્મિક વ્યક્તિ હોય, જે ઈચ્છા વ્યક્ત કરનાર હોય અથવા ખરાબ વર્તન કરનાર હોય કે સારું વર્તન કરનાર હોય, તો એને એને એ રીતે એ નાટ્યમાંથી બધું મળે છે. વિવિધ ભાવોથી યુક્ત નાટક છે, વિવિધ અવસ્થાઓને અંતરમાં એટલે કે વિવિધ અવસ્થાઓને આપણે નિહાળી શકીએ નાટક દ્વારા, અને લોકોના આચરણનું અનુકરણ, સારું આચરણ, ખરાબ આચરણ, સારા આચરણથી દરેક લોકો કઈ રીતે સુખી હોય છે, ખરાબ આચરણથી માણસ કેવો રોગી બને છે, કેવી રીતનો દુઃખી બને છે અને કઈ રીતે એનો નાશ થાય છે, એવા લોકોના આચરણનું, સારું કે ખરાબ આચરણનું અનુકરણ કરનારું ભરત મુનિ કહે આ નાટ્ય મેં રચ્યું છે. સારું, તો અહીંયા હું અટકાવું છું 1 થી 6 શ્લોક. આગળ જે સમજાય 3 શ્લોક, અને કઈ રીતે વેદોમાંથી એમને એ ભાગ લીધેલા છે માટે 5મો વેદ કયો છે, એને મેં તમને જે અભિનય વિશે અને રસ વિશે જે સમજાવ્યું એ થોડુંક પાઠ્યપુસ્તકમાંથી જોઈ લેજો, સમજવાનો પ્રયત્ન. એટલે કે જે અભિનયમાં એના 4 અંગ આપેલા છે અને રસમાં 8 રસની જે વાત કરી છે, એટલે કે સાહિત્યના 8 રસ અથવા 9 રસની પાઠ્ય આ બધી વિશેષ નોંધ છે એને વાંચી લેજો, અને 1 થી 6 શ્લોકનો અનુવાદ તૈયાર કરજો. સારું, 1 થી 6 શ્લોક અહીં અટકાવું છું. હવે 7મો શ્લોક ને 8મો શ્લોક એ બંને પાસે ભેગા છે એટલે હું 7મો અત્યારે ચાલુ ન કરતો, 7મો અત્યારે સમજાવું પછી આગળ વિડીયોમાં 8મો શ્લોક, કેમ કે બંને નાટ્યમાં છેલ્લો વાક્ય તમે જોઈ શકો છો, નાટ્યમ એતત ભવિષ્યતિ. બંને 7મા 8મા શ્લોકમાં બંને નાટ્ય એતત ભવિષ્યતિ એટલે આ નાટ્ય થશે. તો આ નાટ્ય કેવું થશે એ સમજવા માટે આપણે 7મો અને 8મો શ્લોક અને 9મા શ્લોકમાં છેલ્લે આ નાટ્યમાં બધું જ છે, કંઈ જ બાકી રહેતું નથી. સારું, તો અહીંયા હું અટકાવું છું, 1 થી 6 શ્લોકનો અનુવાદ તૈયાર કરી દીધો. અસ્તુ.